નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું જગદીશ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેડૂતો માટે કંઈક નવીન માહિતી જોવી હોય તો તમારે કિસાન સફર જોવું જ પડે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત સાથે આપણે દરેક વખતે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ પાક પદ્ધતિને જાણતા રહેલા છીએ એવી જ આપણે વાત કરવાના છીએ તમે જોઈ રહેલા છો અને તમે સમજી પણ ગયા છો કે આજે આપણે શાની વાત કરવાના છીએ ચોમાસામાં તુવેર અને એ પણ ઝડપથી ફાલ ઝડપથી ઉતારો એ લાવવું એ ખૂબ જ અગત્યનું હોય છે કારણ કે મોટા ભાગે તુવેરનો પાક છે એ અર્ધ શિયાળુ જેવો ગણાય કે દિવાળી પછીથી એનો ફાલ ફૂલની શરૂઆત થાય અને પછીથી થાય પણ જ્યારે અરલી વેરાયટી તરીકે અરલી વાવેતર કરેલું હોય અને નવરાત્રિ કે દિવાળી ઉપર તમારે તુવેર છે એ મેળવી હોય તો એના માટે ક્યારે વાવેતર કરવું પડે અને શું ટ્રીટમેન્ટ કરવી પડે તો આવો મબલક ઉત્પાદન લઈ શકાય એવી આપણે વાત કરવાના છીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ તમારો પૂરો પરિચય તમારું પૂરું નામ માં રમેશભાઈ ધીરુભાઈ જનડા કંડેવાળિયા તાલુકો અને જિલ્લો તાલુકો વિચાર અને જિલ્લો રાજકોટ તમારો એક મોબાઈલ નંબર આપો પંચાણું અઠાવન ચાલીસ ત્રેવીસ બેતાલીસ

અ આમાં શરૂઆતમાં તમે પાયાના ખાતરો તરીકે શું માવજત આપેલું કોઈ વસ્તુ નહી આમાં કાઈ આપ્યું જ નથી આ ફૂલ આયા પછી ગોબર માટી નહી બધું એમ જ એમ ને એમ જ મિત્રો જોઈ રહ્યા છો કે આખી જમીન છે ને એ બધી પાણાવાળી છે પથરાળ જમીન છે પથરાળ જમીન છે ફળદ્રુપ જમીન માટી વાળી જમીન નથી પણ નબળી જમીન નો મોટો ફાયદો એ થાય કે પાણી જલ્દી પડે જલ્દી પડે પૂરતો તાપ મળે એટલે પાણી પડે એના કારણેથી થી ફાલ ઝડપથી બેહતો હોય બેહતો હોય ઘણી વખત આપણે ખેડૂતોને એવું થતું હોય કે વધારે પાણી આપી વધારે તો એનો વેજીટેટિવ ગ્રોથ વધે વાનસ્પતિક વિકાસ થાય પણ ઈ

આપણું જે ફ્લાવરિંગ ફેક થતું હોય એ અટકાવે છે ને એમાં ઈયળો ઓલી હોય છે આમાં તમે ક્યારે છેલે દવાનો છંટકાવ કરે આ ચાર દિવસ ઠંડી થા ત્રણ દિવસ હા આ તે કોક કોક આજ મરે છે આ મિત્રો તમે જો અત્યારે આ પીળા રંગની જે તમે ઈયળ જોઈ રહેલા છો જો આ ઈયળ છે આપણે ખેડૂતો માટે માથાનો દુખાવો હોય છે કે ભાઈ જો અહીંયા છે પછી અહીંયા પણ છે જો હમ તુવેરમાં છે એ મારવી એ ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ રૂપ હોય છે જેમ હીરાફુદાની ઈયળ છે કોબીજમાં છે રીંગણમાં છે ડોકા મરડી છે તો આ એક એવી નગટી ઈયળો છે કે એક વખત આવી ગયા પછી એને કાઢવી મુશ્કેલ છે મુશ્કેલ છે ત્યારે આપણે ખેડૂતો માટે એક સરસ મજાની છે એ દવા છે મતલબ કે જે જીવંત બેક્ટેરિયાઓ છે એના માટેની આપણે ભલામણ કરવાના છે એની વાત કરવાની છે જે એમ બીવી એકસો આઠ એમ કહેતા એમ મતલબ મેટારીજિયમ એની સોપલી બી એટલે બીવેરિયા બાસિયાના અને વી એટલે વર્ટીસિલિયમ લેકાની આ ત્રણેય બેક્ટેરિયાઓનું કોમ્બિનેશન આ ત્રણેય બેક્ટેરિયાઓ ભેગા થઈ અને જે કંઈ આ આપણે જે પાકને નુકસાન કરતી જે જીવાતો હોય એમાં બધા જ પ્રકારની જીવાતો હોય ચૂસ્યા પ્રકારની તમામ જીવાતો હોય જે ઈયળો છે બરાબર એટલે આપણા પાકને ચાવીને ઈયળો ને કે તમામ પ્રકારની જીવાતો ને મારવાનું કામ કરે છે એનું નામ જ એવું છે રમેશભાઈ કે એમ બીવી એકસો આઠ બરાબર એકસો આઠ જેવું નામ એવા જ ગુણ બરાબર કે ફટાફટ ફટાફટ કોઈ પણ ઈયળ છે એનો ખાતમો

તો આનો વપરાશ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે બીજું કે જ્યારે ફૂલ આવેલા છે એવા સમયે એને પૂરતું પોષણ મળે એના માટે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આપણે જીએસએફસી જીએનએસસી ડેપો છે એના ઉપર જે ગ્રેડ મળે છે ગ્રેડ ફોર બરાબર કે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ જિંક બોરોન વગેરે જે ખાતર ફોલિયર સ્પ્રેના રૂપમાં છે એક મો ગ્રામ મુજબ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો એનું ખૂબ જ સારું એવું પરિણામ મળતું હોય એ સિવાય બોરોન છે એ ફળના જે જે દીંત છે એ મજબૂત કરવાનું કામ કરે છે જ્યારે આ ઋતુઓનો સંક્રમણ કાળ ચાલી રહેલો છે તો એવા સમયે ફાલ ખરવાની જે સમસ્યાઓ છે એને અટકાવવા માટે એ ખૂબ જ અગત્યનું છે બોરોન એક મમમાં પચીસ ગ્રામ જેટલું નાખીને કરવામાં આવે તો પણ એ ખૂબ જ સારું એવું પરિણામ આપતું હોય છે એ સિવાય ખેડૂત મિત્રો અત્યારે દૂધ ગોળનો પ્રયોગ પણ એટલો જ અક્ષીર છે જો તમે પ્રાકૃતિક ખેતી કરો છો કે કેમિકલવાળી ખેતી કરો છો પણ દૂધ ગોળ એટલું અગત્યનું છે જ્યારે ફ્લાવર અવસ્થા છે ત્યારે દૂધ ગોળ સાંટવાથી છોડને પૂરતું પોષણ પણ મળશે અને જે મધમાખી છે એની સંખ્યા છે એ વધશે અને મધમાખી હોવાને કારણે એમાં પોલિનેશન પરાગનયન એ સારું થશે તો ફૂલમાંથી એ ઝડપથી શીંગો છે એ બંધાશે ખેડૂત મિત્રો આ એક અવસ્થા છે કે એને પૂરતું પોષણ મળે એના માટે આપણે વાત કરીએ છીએ વનામૃતની તો વનામૃત સહી એક પંપમાં પચાસ એમએલ મુજબ જો નાખીને છંટકાવ કરવામાં આવે તો જે આ છોડ તણાવ અનુભવે છે સ્ટ્રેસ અનુભવે છે વાત કરીને કે બે ઋતુનો સંક્રમણકાળ છે એટલે છોડ પોતે નક્કી નથી કરી શકતો કે મારે કેવા ટેમ્પરેચરમાં કેવા વાતાવરણમાં સ્ટેબલ થવાનું રહેવાનું છે એમ અત્યારે જે સવારમાં છે એ તમને ઝાકા જોવા મળે ભેજ જોવા મળે અને ઠંડુ વાતાવરણ જોવા મળે જ્યારે બપોરના દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી સખત તાપ અને તડકો અને ગરમી જોવા મળે છે એટલે જે પાક છે એ પોતે તનાવ અનુભવે અને તણાવના તનાવના કારણે છે એ સ્ટ્રેસના કારણે છે એ પોતે સારું પરફોર્મન્સ મતલબ કે ઉત્પાદન આપી શકતા નથી તો આવા સમયે મિત્રો એક પંપમાં પચાસ એમએલ જેટલું વનામૃત અને ફૂગનાશક તરીકે પાંચ એમએલ બુલડોઝરનો છંટકાવ કરવામાં આવે તો એ ખૂબ જ અસરકારક અને સારા પરિણામો અપાવી શકે છે ખેડૂત મિત્રો તમને આ વિડીયો તુવેરના પાક વિશેની જે કોઈ પ્રશ્નો હોય તો તમે આ વિડીયોમાં અમને કમેન્ટ કરીને જાણ કરશો જો તમને સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને બીજા ખેડૂત સુધી શેર કરો અને કિસાન સફરમાં સાડા ચાર લાખ કરતાં વધારે ખેડૂતો જોડાઈ ચૂક્યા છે જો તમે નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો

અને એક્યાસી પંદર એકાવન આ નંબર ઉપર તમે કોલ કરીને અમને જાણ કરી શકો રમેશભાઈ તમે અમને આ તમારા તુવેરના ભાગની ખુબ સરસ માહિતી આપી બધા કિસાન સફર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનશ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી